जो कोई ગામમાં 6 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકે તો કેવી સ્થિતિ સર્જાય તેનું ચિતાર આપતી કેટલીક તસવીરો અમે આપને બતાવીશું। આ તસવીરો બોરસદના સિસવા ગામની છે, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી, ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ અને મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનો। સિસવામાં 24 કલાક પહેલા આબ ફાટ્યું હતું, પરંતુ તેની અસર હજુ પણ જોવા મળી રહી છે। વરસાદી પાણી સાથે ગ્રામજનોની મુશ્કેલી પણ ઉસરવાનું નામ નથી લઈ રહી। स्थिति विकट बनता हवे एनडीआरएफ की टीम मोर्चो संभाळ्यो छे, तो प्रभावित लोगों ने सरकारी शाळा में आश्रो अपायो छे। ग्रामजनों ने एक सवाल सतावी रह्यो छे कि स्थिति क्यारे थाळे पड़शे। अमे कोई नदी में के समुद्र कांठे नहीं उभा रहा। बोरसद ना सीसवा गामना इंद्रानगर में छे के ज्यां गईकाले 12 इंच जेटलो वरसाद पड़वाने कारणे त्रण गामो गंभीर रीते असरग्रस्त बन्या छे अने बीजा दिवसे पण अहीं लगभग क्या केड़समा के क्या घूटनसमा पानी भरायेला है। इंद्रानगरना मोटा भागना जे नीचाणवाळा विस्तारों है त्या आज प्रकारनी स्थिति है। मोटा भागना विस्तारों अंदर केड़समा पानी भरायेला होवाने कारणे अहींना तमाम लोकोने सलामत स्थळे खसेड़वामां आव्यो छे, परंतु जे घरना मोभीओ होय छे अथवा तो जे युवानो छे ते जरूरथी पोताना घरनी स्थिति शुं छे ते जाणवा माटे अहीं पहोंची रह्या छे, परंतु अत्यंत भयानक परिस्थिति छे। घरनी अंदरनी जे तमाम घरवखरी अथवा तो चीज वस्तुओ छे ते नष्ट थई चूकेली छे। आवाज एक घर अंदर जुए कि त्या स्थिति शू है। मोटा भागना लोग कही रहा है कि घर की स्थिति है ते अत्यंत नाजुक है। घर की जे तमाम चीज वस्तुओं है नष्ट थी चूकेली है। समग्र विस्तार जे बेट में फेरवाई गये है, लोग ने अवरजवर पर न कर सके ये स्थिति है। गई काले तो आना भयानक परिस्थिति थी। मध्यरात्रि दरमियान लगभग 12 इंच जेटलो वरसाद पड़ो, पाछो गई काले કેટલાક 3-4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાને કારણે ભારે દયાજનક સ્થિતિ સર્જાયેલી હતી। સતત પાણીનો ભરાવો થતો હોવાને કારણે લોકોને ભયમાં મુકાવવું પડ્યું હતું અને આખરે તંત્ર દ્વારા સલામત સ્થળે જરૂરથી ખસેડવામાં આવ્યો છે। ઇન્દ્રાનગરનું આ એક બીજું મકાન છે કે જ્યાંના દ્રશ્યોથી અંદાજો લગાવી શકાય છે કે 12 ઇંચના વરસાદે લોકોના ઘરોની અંદર કયા પ્રકારની તબાહીની સ્થિતિનું નિર્માણ કર્યું છે। જે તમામ ચીજ વસ્તુઓ છે તે લગભગ નષ્ટ થઈ ચૂકી છે। બેન આગળ આવો ને, શું પરિસ્થિતિ હતી ગઈકાલે, કેવી રીતના આ બધી માલ સામાન કાઢ્યો કે નહીં કાઢ્યો? વરસાદ પડ્યો, પડતા પડ્યો પણ અમારથી કાઢી હકાયું નહીં, બધું અનાજ બધું છોકરા બધું ઢોર માલ બધું કાઢવા રહ્યા તો આધી પાણી ઘરમાં અંદર ભરાઈ ગયું। હવે અમે નીકળીને બહાર કાઢ્યું તો સદી ઘરમાં અંદર ફૂલ પાણી ભરાઈ ગયું। હવે આવવાની મય સુવેતા ના રહી, પછી અમે આયા જ નહીં, અનાજ કાઢ્યું નહીં, બધું જ પલળી ગયું, કશું જ રહ્યું નહીં, બધું જ પલળી ગયું। અંદરનું જે રૂમ છે તેના અંદરના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। આ જે લગભગ ઊંચાઈ પર જે વસ્તુ મૂકી શકાતી હતી જે જરૂરથી બચાવી શકાય છે, પરંતુ અનાજ જે છે તે પાણીની અંદર પલળી ગયેલું બતાવી રહ્યા છે। મોટા ભાગની જે ચીજ વસ્તુઓ છે તે નષ્ટ થઈ ચૂકી છે। ઘરના જે દ્રશ્યો છે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે આ વરસાદે સિસવા ગામના જે મકાનો છે તેની અંદર કયા પ્રકારની તબાહીની સ્થિતિનું નિર્માણ કર્યું છે। ઘઉં, ચોખા, દાળ જેવી જે જરૂરી જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે તે તમામ નષ્ટ થઈ ચૂકી છે। જેના ઉપર ભોજન રાંધવામાં આવે છે તે ગેસના બોટલ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકેલા છે। કેટલું નુકસાન થયું હશે અને તંત્રથી શું અપેક્ષા? નુકસાન તો ઘણું થયું છે, પણ કશું લેવા રહ્યા નથી અમે। પાણી એટલું ગરમે પહી ગયું તો અમે છોકરા બધું લઈને ઢોરાઈ લઈને નીકળી ગયા અંબાલીકા। વરસાદ જે વખતે પડ્યો તે કેટલું ભયજનક પરિસ્થિતિ હતી, તે વખતે કેટલું બીક લાગતી હતી? બહુ બીક લાગી, જબર ઘરમાં પડ્યાની બીક લાગે, બધી બાજુ છોકરા લઈને પછી નાઠા તમે સ્કૂલમાં જતા રહ્યા। ભારે વરસાદ વચ્ચે જે બાળકો હતા, મહિલાઓ હતા, વૃદ્ધો હતા અને જે પશુઓ હતા તેઓને લઈને સલામત રીતે ભલે ખસી ચૂક્યા હતા, પરંતુ લોકો પોતાનો માલ સામાન કે ઘર વખરી બચાવી શક્યા નથી। 12 ઇંચ વરસાદમાં 2 દિવસ દરમિયાન 2 વ્યક્તિઓના મોત થયા છે, સંખ્યાબંધ પશુઓના મોત થયા છે અને જે નુકસાન છે તે લાખો રૂપિયામાં પહોંચી રહ્યું છે। સર્વે અને ત્યારબાદ તંત્ર દ્વારા કયા પ્રકારની રાહત ચૂકવવામાં આવે છે તે જોવું રહ્યું। કેમેરામેન નિકી સોની સાથે યુનુસ ગાઝી, TV9 સિસવા બોરસદ।